खेल महाकुंभ 2014 आवती काले भावनगर थी शुरुआत थई रही छे। 2010 मां देशना हालना प्रधानमंत्री अने जेते वखतना राज्यना मुख्यमंत्री नरेन्द्रभाई मोदीजीए खूब ऊंचा स्वप्नाओ साथे खेल महाकुंभनी शुरुआत करी। आवतीकाले राज्यना मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल 2014 ना खेल महाकुंभने खुल्लो मुकशे। आ खेल महाकुंभनो संदेशो लईने ગાંધીનગરથી શરૂ થયેલી બેટન રેલી આજે ભાવનગર પહોંચી છે, સમગ્ર રાજ્યનો પ્રવાસ કરીને અને સમગ્ર રાજ્યમાં બેટન રેલીના સંદેશાને જનતાએ ઝીલ્યો છે અને ઉમળકાભેર આ ખેલ મહાકુંભનો સંદેશો શહેરોમાંથી ગામડામાં અને ગામડામાંથી ઘર સુધી પહોંચ્યો છે। 2010માં નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સ્વપ્ન સેવેલું કે 100 કરોડની વસ્તીમાં ખેલના ક્ષેત્રમાં ભારત ક્યાં અને ગુજરાત ક્યાં। આજે ગુજરાત ઇન્ટરનેશનલ રમતોમાં ખેલમહાકુંભના કારણે કોમનવેલ્થ ગેમ હોય, એશિયન ગેમ હોય તો એના ખેલાડીઓ ભાગ લેતા થયા છે। તાજેતરમાં જે અત્યારે ચાલી રહી છે કોરિયાની અંદર એશિયન ગેમ, એમાં 5 ખેલાડીઓ ગુજરાતના ભાગ લઈ રહ્યા છે, એ આ ખેલ મહાકુંભનું પરિણામ છે। ગામડાઓમાંથી જે કૌશલ્યવાળા બાળકો હોય ખેલ ક્ષેત્રના, એને શોધીને આ ખેલ મહાકુંભમાં આપણે લાવીએ છીએ, આઈડેન્ટિફાય કરીએ છીએ અને રાજ્ય સરકાર એને તાલીમ આપે છે, આર્થિક સહાય આપે છે અને એને પ્રોત્સાહન પૂરું પાડી અને નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સારી પ્રતિભા ઉપસે, રાજ્યનું અને રાષ્ટ્રનું નામ રોશન કરે એ પ્રકારનું વાતાવરણ આ ખેલ મહાકુંભને કારણે થયું છે। હજી આ પ્રવૃત્તિને એના ઉદ્દેશ સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો જ્યારે હેતુ છે ત્યારે સરકાર ખૂબ ગંભીરતાથી રમત ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર રહે એ માટે કાર્ય કરે છે।